નમસ્તે મિત્રો, ગુજરાત સલચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. તો સારા સમાચાર શું આવી રહ્યા છે તો તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો આપણે બે દિવસ પહેલાં આપણે એક વિડીયો અપલોડ કર્યો હતો કે કૃષિ સહાયના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને એ પણ 25/10/2024થી લઈને 31/10/2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરાવાના છે. તો ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ આવી હતી કે સર, 31 તારીખ સુધી જો ફોર્મ ભરાય છે તો અમારું ફોર્મ રહી જશે. તો વીસી મિત્રો કોઈ જવાબ દેતા નથી, હજુ અમારે ફોર્મ ભરાવવાના ચાલુ નથી થયા. તો ગુજરાત સરકાર એવી છે કે બધા ખેડૂતનું વિચારીને આગળ પગલાં લેતી હોય છે. તો મને તો ખબર જ હતી કે આગળ તારીખ વધારવામાં આવશે. તો મિત્રો, આજે એક સારા સમાચાર આવી રહ્યા છે. જે પણ મિત્રોને, એટલે કે જે પણ ખેડૂત મિત્રોને જે પાક સહાયના ફોર્મ ભરવાના હજુ પણ બાકી હોય તેવા લોકો માટે બહુ જ ખુશીના સમાચાર આવી રહ્યા છે. તો તેના માટે તારીખ વધારવામાં આવી છે. તો હજુ પણ તમને ફોર્મ ભરવાનો એક ચાન્સ આપવામાં આવી રહ્યો છે. તો જે પણ ખેડૂત મિત્રોએ ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય, હજુ તે ખેડૂત મિત્રોએ ડોક્યુમેન્ટ ભેગા ન કર્યા હોય, તો તેવા લોકો માટે અત્યારે સાવ ખુશીના સમાચાર આવી રહ્યા છે. તો હજુ પણ ડોક્યુમેન્ટ ભેગા કરીને તમારા ગામમાં જે વીસી મિત્રો હોય કે ગ્રામસેવક હોય કે સરપંચ કે સભ્ય હોય, તેમને આ ડોક્યુમેન્ટ પહોંચાડીને તમારું જે ઓનલાઈન ફોર્મ છે તે ભરી લેવા વિનંતી છે. તો તમે મિત્રો, તમે જે પાક સહાયની રકમ છે તમને મળવાપાત્ર થશે. તો મેં આગળનો, મેં બે દિવસ પહેલાં જે વિડીયો અપલોડ કર્યો તે વિડીયો હજુ સુધી ન જોયો હોય તો તમને હું ઉપર આઈ બટન ઉપર તમને હું આપી દઉં છું. તે વિડીયોમાં મેં સંપૂર્ણ માહિતી આપી છે કે 1 હેક્ટર દીઠ તમને કેટલી રકમ મળવાપાત્ર થશે, વધુમાં વધુ તમને 2 હેક્ટર સુધી મળવાપાત્ર રકમ થશે, તે તમામ માહિતી મેં તમને આગળના વિડીયોમાં મેં આપેલી છે. તો તે વિડીયો તમે સંપૂર્ણ જોઈ લેજો. અને હજુ સુધી તમે મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુના બેલ આઇકન ઉપર તમે ક્લિક કરી દો, જેથી કરીને મિત્રો તમને આવા જ પ્રકારના વિડીયો તમને મળવાપાત્ર થશે. તો ચલો મિત્રો, આપણે આ પરિપત્ર વિશે ચર્ચા કરી લઈએ કે આ પરિપત્ર શું કહેવા માગે છે તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ. કૃષિ ખેડૂત કલ્યાણ અને સરકાર વિભાગ દ્વારા બ્લોક નંબર 5 સરદાર ભવન સચિવાલય ગાંધીનગર 30/10/2024નો આ પરિપત્ર છે. એટલે કે આજનો જ આ પરિપત્ર છે. પ્રતિ શ્રી ખેડૂત નિયામક શ્રી ખેતી નિયામક શ્રી કચેરીની કૃષિ ભવન ગાંધીનગરને આ મોકલેલો છે. તો વિષય શું છે? તો ખાસ કૃષિ રાહત પેકેજ 2024ના અંતર્ગત ઓનલાઈન પોર્ટલ પર અરજીઓ મેળવવાની સમય મર્યાદામાં વધારો કરવા બાબતે. તો આ પરિપત્ર એવું કહેવા માગે છે કે 30/10/2024નો જે આ પત્ર છે તે જે અગાઉ આપણને તારીખ આપવામાં આવી હતી કે 25/10/2024થી લઈને 31/10/2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરાવવાના છે, તેના અંતર્ગત આપણને આ તારીખ વધારાની જે આ પત્ર આપણને મોકલવામાં આવેલો છે. તો તેમાં તારીખમાં શું વધારો કરવામાં આવેલો છે? તો આમાં એવું લખેલું કે 24/10/2024ના જે ઠરાવ મંજૂર કરેલો હતો જે ગુજરાત ડિજિટલ પોર્ટલ ઉપર, તેમાં તારીખમાં સમય મર્યાદામાં 31/10/2024માં સુધી ફોર્મ ભરાવવાના હતા, પણ તે વધારીને હવે 10/11/2024 સુધીની મંજૂરી આપવામાં આવી છે. તો ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. જે અગાઉ આપણને 31/10/2024 સુધીનો સમયગાળો હતો એ સમયગાળો સાવ ટૂંકો હતો, એટલે કે 5 થી 6 દિવસનો ટૂંકો ગાળો સમયગાળો હતો. તો એવા સમયમાં ખેડૂતોને પોતાના ડોક્યુમેન્ટ તમારે ભેગા કરવાના હતા, તમામ ડોક્યુમેન્ટ ભેગા કરીને. એટલે અમુક તો એવું કહેતા હતા કે દિવાળીનો સમય છે તો દિવાળીના સમયમાં તલાટી ઓફિસે આવે ન આવે, તો એવું સમયમાં જે ડોક્યુમેન્ટ ભેગા કરવામાં બહુ જ તકલીફ પડતી હતી. પણ એવું નથી, આવા દિવાળીના સમયમાં પણ તલાટીઓ પોતાની ઓફિસમાં આખો દિવસ હાજર રહીને 16 નંબરના દાખલા, પેઢી આંબા, તમે શું વાવેતર કર્યું તો વાવેતરના દાખલા, એ પણ આખો દિવસ તલાટી બેસીને તમને દાખલા કાઢી આપતા હતા. તો એવા તલાટી મિત્રને પણ ધન્ય છે કે જે આખો દિવસ બેસીને આ જે પ્રમાણપત્ર કાઢી આપે છે. અને એવા વીસી મિત્રોને પણ ધન્ય છે કે આખો દિવસ તો ફોર્મ ભરે છે પણ આખી આખી રાત પણ ફોર્મ ભરીને તે પોતાના જે ખેડૂત મિત્રોને સહાય મળે એટલા માટે તે આખી રાત પણ ફોર્મ ભરતા હોય છે. તો એવા લોકોને પણ ધન્ય છે કે આ જે ખેડૂતોને જે સહાય મળે તેમાં તે હેલ્પ કરે છે. તો મિત્રો, જે પણ લોકોએ કે જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ફોર્મ ન ભર્યું હોય તે વહેલી તકે ફોર્મ ભરી લે. અને જો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લીજો અને બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દીજો, જેથી કરીને તમને આવા જ પ્રકારના વિડીયો તમને મળતા રહેશે. તો ચલો મિત્રો, આપણે આજે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.